हेलो डियर ब्रदर्स एंड सिस्टर्स, आशा राखी रह्यो छू कि तमारी मुख्य परीक्षानी तैयारी सरस रीते जई रही हशे। अने जेम तमने प्रॉमिस आप्यु छे कि भाई आ वखते एम कही शकाय कि पबेड मां 5 क्वेश्चन आवे 50 मार्क्स ना, तो एटलीस्ट तमारा बधाईनो स्कोर 30 થી ઉપર રહે, ક્લિયર છે? એના માટે જ આપણે આ પહેલ શરૂ કરી છે। યસ, ઇનિશિયલ લેવલ પર મેં તમને કીધું તું એમ પબેડ ની જે કી ટર્મ્સ છે સિલેબસમાં આપેલી એને સમજવી જરૂરી છે। गई का वक्तना लेक्चर में आपणे लोक प्रशासन, जाहिर वहीवट, पब्लिक एडमिनिस्ट्रेशन शू छे एने सरळताथी समझवानो प्रयत्न कर्यो। तो मैं तमने कीधुं हतुं के भाई पब्लिक एडमिनिस्ट्रेशन एटले शू, तो के सिंपली कोईपण सरकार होय एनो लोक कल्याण, देशना सामाजिक आर्थिक विकास ने लईने एक एजेंडा होय छे। आ एजेंडा सिद्ध करवा माटे, क्लियर छे, जे ते योजना, कार्यक्रम के पहल जे छे एने ड्राफ्ट કરવામાં આવતી હોય છે, તો એના ડ્રાફ્ટિંગ થી લઈ એની ફાઇનલાઇઝેશન થાય, ક્લિયર છે, જે તે યોજનાને આખરી ઓપ આપવામાં આવે અને પછી એની અમલવારીની પ્રક્રિયા છે, ક્લિયર છે। એજન્ડા નક્કી થઈ ગયો, પણ એ એજન્ડા સિદ્ધ કરવા માટે જે યોજના, કાર્યક્રમ કે પહેલ જે છે એના ઘડતર થી લઈ અને એની અમલવારી સુધીની જે પ્રક્રિયા છે એને આપણે કહેતા હતા પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ક્લિયર છે। पब्लिक एडमिनिस्ट्रेशन ना संदर्भ में मैं तुमने उदाहरण आपा था कि स्वच्छ भारत, मेक इन इंडिया, प्रधानमंत्री जन आरोग्य योजना, आयुष्मान भारत, पीएलआई योजना, तो एमा मैं तुमने लिंक करीने पण समझावेलू हतु। आ जे छे ई तमारू बेसिक छे, क्लियर छे। आनाथी पण थोड़ुक विशेष वस्तु आवे छे एनी वात आपणे आपणा कोर्सेस नी अंदर करीशु, क्लियर छे। ओके मित्रों, नेक्स्ट वस्तु शू छे हवे, तो सिंपली आजे आपणे महत्वनी त्रण टर्म फरीथी समझवाना छीए आ सेशन नी अंदर। गवर्नेंस, शासन, सुशासन, गुड गवर्नेंस अने ई शासन, ई गवर्नेंस, आ त्रणे त्रणनो आपणे आजे बहु एम कही शकाय के मजा आवे ए रीते तमने अभ्यास करावामां आवशे, जुओ खाली तमे आजे। ओके, बीजी एक इंटरेस्टिंग वात तमने कहूँ के गया लेक्चर में भणेल आपणी जे टर्म हती पब्लिक एडमिनिस्ट्रेशन, यस, आ पब्लिक एडमिनिस्ट्रेशन, गवर्नेंस, शासन, गुड गवर्नेंस, सुशासन અને ઈ ગવર્નન્સ, આ ચારે ચાર એકબીજા સાથે સંકળાયેલી બાબત છે। યસ મિત્રો, હું પ્રૂવ કરી આપીશ તમને કે આ ચારે ચાર એકબીજા સાથે સંકળાયેલી બાબત છે। આ સિવાય હું તમને સરકારમાં વર્તમાનમાં જે તે યોજનાઓ લાગુ છે, જે તે કાર્યક્રમો લાગુ છે, જે તે પહેલ લાગુ કરી છે, તો કઈ વસ્તુ તમે ગવર્નન્સના એક્ઝામ્પલમાં લખી શકો, કઈ વસ્તુ તમે ગુડ ગવર્નન્સના એક્ઝામ્પલમાં લખી શકો, કઈ વસ્તુ તમે ઈ ગવર્નન્સના ફોર્મ એક્ઝામમાં લખી શકો એઝ અ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તરીકે, અને એની ઉપરથી કઈ રીતે તમે બીજું લખાણ જે છે એ બનાવી શકો, ક્લિયર છે, એ વસ્તુ આજે તમને શીખવીશ। તમારે કોઈ નોટ્સ બનાવવાની જરૂરિયાત નથી, મેં બધી વસ્તુઓ જે છે એ પાછળ નોટ્સ સ્વરૂપે આપી દીધી છે, ક્લિયર છે। તો ચલો આપણે આપણા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ ની શરૂઆત કરીએ। એ પહેલા એક મહત્વની વસ્તુ, ફંડામેન્ટલ વસ્તુ છે આજનો લેક્ચર સમજવા માટે, એને સમજવાનો પ્રયત્ન કરીએ। તમે ઘણી બધી વખત પબેડમાં સાંભળ્યું હશે જાહેર લાભ, જાહેર ચીજવસ્તુઓ અને જાહેર સેવાઓનો નાગરિકોને લાભ મળી જાય, તો આ જાહેર લાભ શું છે, જાહેર ચીજવસ્તુ કોને કહી શકાય, જાહેર સેવાઓ કોને કહી શકાય, પેલા એ પાયાની વસ્તુ સમજવી જરૂરી છે। તમે કોઈ પણ વસ્તુ જે છે એ સિમ્પલી સીધે સીધી ચાલુ કરો તો એ ન ચાલે, તમને પાયાની વસ્તુ ખબર હોવી જોઈએ। તમે પબેડ વાંચતા હો, તમે ગવર્નન્સ, ગુડ ગવર્નન્સ વાંચતા હો, એમાં વારે ઘડીએ શબ્દ આવે છે જાહેર ચીજવસ્તુઓ, જાહેર સેવાઓનો લાભ, જાહેર લાભ એટલે શું, પણ તમને એ જ વસ્તુ ખબર નહીં હોય કે શું જાહેર સેવા કહેવાશે, શું જે છે એ જાહેર ચીજવસ્તુ કહેવાશે, તો ક્યાંથી સમજાશે આગળની ટર્મ, ક્લિયર છે। તો પહેલા સમજીશું જાહેર લાભ। જાહેર લાભ બેઝિકલી બે પ્રકારના હોય છે, એક તમારી જાહેર ચીજવસ્તુઓના સ્વરૂપમાં હોય અને બીજું છે જાહેર સેવાઓના સ્વરૂપમાં હોય। જાહેર ચીજવસ્તુનો લાભ એટલે શું કહી શકીએ, તો કે તમને ખબર છે જાહેર વિતરણ વ્યવસ્થા છે, પીડીએસ જે છે, જાહેર વિતરણ વ્યવસ્થા, એના અંતર્ગત રાહત દરે, સસ્તા ભાવે અનાજ જે છે એ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તો એને કહેવાય જાહેર ચીજવસ્તુઓના લાભની ઉપલબ્ધિ અથવા જાહેર ચીજવસ્તુઓ। બીજી વસ્તુ શું જાહેર ચીજવસ્તુમાં આવી શકે, તો તમને બધાને ખબર છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, ક્લિયર છે, લોકોને પેલા એલપીજી સિલિન્ડર અને ગેસનો ચૂલો આપવામાં આવે છે, ક્લિયર છે, પહેલું એક સિલિન્ડર અને ગેસનો ચૂલો, રાંધણ ગેસનો ચૂલો જે છે એ આપવામાં આવે છે, તો એ જાહેર ચીજવસ્તુઓ કહેવાય। એના સિવાય શું આવી શકે જાહેર ચીજવસ્તુમાં, ઘણી બધી વસ્તુ આવી શકે જે વસ્તુ તમને સરકાર તરફથી મળે છે, ફ્રી ઓફ કોસ્ટ મળે છે, અથવા તો એમ કહેવાય કે બહુ નજીવા દરે મળે છે, એ તમામ વસ્તુને તમે જાહેર ચીજવસ્તુઓનો લાભ કહી શકો। જેમ કે સરસ્વતી સાધના યોજના છે આપણી, યસ, ગુજરાત સરકારની, એના અંતર્ગત
અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિ છે એમની ધોરણ 9 માં અભ્યાસ કરતી જે કન્યાઓ છે વિદ્યાર્થીનીઓ છે એમને મફત સાયકલ આપવામાં આવે છે તો એ પણ તમારી જાહેર ચીજવસ્તુનું ઉદાહરણ કહી શકાય। આ સિવાય વર્તમાનમાં એવું શું છે કે જે જાહેર ચીજવસ્તુઓને અંતર્ગત ગણી શકાય વેક્સિન યસ કોરોના વેક્સિન કોરોના રસી એ પણ તમને સરકાર મફત જ આપે છે ને કોઈ ચાર્જ લેતી નથી તો આ બધી વસ્તુઓને જાહેર ચીજવસ્તુઓ કહેવામાં આવે। હવે જાહેર સેવાઓ એટલે શું તો કે એવી સેવાઓ કે જે તમને સરકારમાંથી જ મળે તમને બીજે ક્યાંયથી મળે નહીં। ઉદાહરણ તરીકે તમારું લર્નિંગ લાયસન્સ કાચું લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ પાકું લાયસન્સ આ બધી વસ્તુ તમને કોઈ ખાનગી કંપની આપી શકે ના ભાઈ આ વસ્તુ તમને ખાનગી કંપની જે છે એ આપી ન શકે તો તમારે સિમ્પલી શું એ વસ્તુ માટે સરકાર પાસે જવું જોઈએ। ફોન સાયલન્ટ બધા ભૂલી ગયેલો હતો ઓકે માનો કે આ સિવાય કદાચ ચલો પ્રાઇવેટ લાયસન્સ હોય તો માન્ય રહીએ પોલીસ પકડે તો ન રહીએ ક્લિયર છે તો જન્મ મરણનું પ્રમાણપત્ર તમારા આવકનો દાખલો માનો કે લેટ્સ સે ફેલ એક્ઝામ્પલ તમારા લગ્નનું પ્રમાણપત્ર લગ્નનો દાખલો લાયસન્સ મેળવવું આરસી બુક મેળવવી પછી તમારે બાંધકામ કરવું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની પરમિશન લેવી પડે ને એ ખાનગી પરમિશન ખાનગી જગ્યાએ જો ચાલે ન ચાલે તો બાંધકામની પ્રક્રિયા માટે મંજૂરી મેળવવી બિનખેતીની પ્રક્રિયા કરાવવી ઇવન એલપીજી સબસિડી તમે લ્યો છો એ પણ તમારી જાહેર સેવાઓનું જ ઉદાહરણ છે। તો આશા રાખી રહ્યો છું કે પહેલાં તમને આ જાહેર ચીજવસ્તુ જાહેર સેવાઓનો લાભ એટલે શું એ ખબર પડી ગઈ હશે। આ સિવાય બીજી પણ વસ્તુ જાહેર ચીજવસ્તુ અને સેવાઓના લાભમાં આવે છે જેમ કે લેટ સે ફોર એક્ઝામ્પલ પીએમ કિસાન ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે યસ 6,000 પ્રતિ વર્ષ ખાતેદાર ખેડૂત ખાતેદાર જે છે એને 6,000 રૂપિયા પ્રતિ વર્ષ મળે છે તો એ જાહેર લાભનું જ ઉદાહરણ કહી શકાય। આશા રાખી રહ્યો છું કે પહેલા તો આ જાહેર ચીજવસ્તુ જાહેર લાભ એટલે શું જાહેર સેવાઓનો લાભ એટલે શું તમને ખબર પડી ગઈ હશે। હવે તમને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જો હવે સમજવાની જે મજા આવશે ને એ જુઓ મેં તમને પહેલાંય કીધું હતું કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગવર્નન્સ ગુડ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સ એકબીજા સાથે સંકળાયેલી પ્રક્રિયા છે ક્લિયર છે। તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે આપણે શું કહેતા હતા તો કે જે તે યોજનાઓનું ઘડતરથી લઈ એની અમલવારી સુધીની કામગીરી છે એને આપણે કહેતા હતા પબ્લિક એડમિનિસ્ટ્રેશન પરફેક્ટ ઓકે। તો હવે બીજું શું આવે નેક્સ્ટ ટર્મ આવે છે આપણી ક્લિયર છે શાસન ગવર્નન્સ એના પછીની કઈ છે તો કે ગુડ ગવર્નન્સ જુઓ બધી લિંક છે અને ઈ ગવર્નન્સ શું કહેવા માંગુ છું આ એક જ લાઈન અહીંયા તમે જો આ એક જ સ્લાઇડ જે છે ને એ તમારી સમજણને પૂરેપૂરી ડેવલપ કરી દેશે મેં પાછળ બધું લખ્યું છે એને પ્લીઝ કોઈ નોટ્સ ના બનાવતો ચાલુ લેક્ચર દરમિયાન। શાસન એટલે શું જુઓ મેં ગુલાબી અક્ષરથી કંઈક વસ્તુ અહીંયા હાઈલાઈટ કરી છે તો શાસન એટલે શું તો સિમ્પલી જાહેર વહીવટની શાસન એટલે શું તો કે ભાઈ જાહેર વહીવટની પ્રક્રિયા શાસન જે છે ગવર્નન્સ છે એ જાહેર વહીવટની એક પ્રક્રિયા છે કે જેના અંતર્ગત કે જે પ્રક્રિયા અંતર્ગત જાહેર ચીજવસ્તુઓ જાહેર સેવાઓની ઉપલબ્ધિ નાગરિકોને કે પછી અન્ય વ્યક્તિઓને કરાવવામાં આવે છે। પબ્લિક એડમિનિસ્ટ્રેશન ક્લિયર છે જાહેર વહીવટની એક પ્રક્રિયા કે જેના અંતર્ગત લાભાર્થી વ્યક્તિને લાભાર્થી હું અને તમે નાગરિકે હોઈ શકો કોઈ વિદેશી નાગરિક પણ હોઈ શકે યસ માનો કે સ્ટાર્ટઅપ્સ હોઈ શકે એમએસએમઈ હોઈ શકે ટાટા બિરલા કે એવી મોટી કંપનીઓ પણ હોઈ શકે જાહેર લાભ તો બધાને મળવા પાત્ર છે ને ક્લિયર છે એમના જાહેર લાભ અલગ હોય આપણા જાહેર લાભ અલગ હોય પણ યસ એક વસ્તુ કહી શકાય કે જાહેર વહીવટની એક પ્રક્રિયા કે જેના અંતર્ગત લાભાર્થી વ્યક્તિને જાહેર ચીજવસ્તુઓ સેવાઓ કે જાહેર લાભોની ઉપલબ્ધિ કરાવવામાં આવે છે। લેટ સે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે જોઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નાગરિકોને જે આરોગ્ય વીમો મળે છે ગઈકાલ આપણે શું જોઈ ગયેલા હતા કે એજન્ડા હતો લોકો ઉપર આર્થિક ખર્ચનું ભારણ આવતું હતું યસ તો એ આર્થિક ખર્ચનું ભારણ જે છે એ ઘટાડવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોન્ચ કરી એની અમલવારી કરી રહ્યા છીએ તો ત્યાં સુધી તો જાહેર સેવક પબ્લિક એડમિનિસ્ટ્રેટર જે અધિકારીઓ છે એનું કામ છે પણ હવે જે પ્રક્રિયા અંતર્ગત આ લાભ જે છે ક્લિયર છે લોકો સુધી પહોંચે છે એ જ છે તમારું શાસન।
ક્લિયર? તો આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લોકો આરોગ્યનો વીમો મેળવે છે. લોકો જે છે એ પોતાના, માનો કે એમને કોઈ ઓપરેશન કરાવવું હોય તો હોસ્પિટલમાં ઓપરેશન કરાવી સારવાર મેળવી શકે છે. યસ, એ પ્રક્રિયા છે તમારી શાસન. માનો કે નિરામય અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે કીધું છે કે ભાઈ આપણે જે બિનચેપી રોગો છે, ક્લિયર છે, યસ, એના સ્ક્રીનિંગ માટેની કામગીરી આખા ગુજરાતમાં હાથ ધરવામાં આવશે. તો જે કોઈ નિરામય અભિયાનનો કેમ્પ થયો હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ જશે, યસ, અને ગામડે ગામડે અથવા તાલુકા તાલુકા એ થવાના છે. તો જે કોઈ પણ વ્યક્તિને ત્યાં એવું લાગતું હોય કે ભાઈ મને કદાચ કેન્સર હોઈ શકે, મને ડાયાબિટીસ હોઈ શકે, તો એ વ્યક્તિ ત્યાં જઈ અને ચેકઅપ કરાવી શકશે. એ જ રીતે માનો કે તમને આજે જેનરિક દવાઓ, ક્લિયર છે, યસ, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો જે છે ત્યાંથી તમને એકદમ રાહત ભાવે દવાઓ મળી રહી છે. બહાર જે દવા 100 રૂપિયાની આવતી હોય ત્યાં કદાચ 20-25 રૂપિયામાં પડે. પીડીએસ હેઠળ તમને જે અનાજ મેળવો છો, લોકોને ખાદ્ય સુરક્ષા અને પોષણની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારનો લક્ષ્ય છે. તો એમને શું કર્યું? તો કે ભાઈ જાહેર વિતરણ વ્યવસ્થાની આખી વ્યવસ્થા ઊભી કરી, પણ એ વિતરણ વ્યવસ્થામાં લોકોને લાભ મળે એ કામગીરીને કહેવામાં આવે શાસન. આજે તમે ઓનલાઈન કરની ચૂકવણી કરો છો, એમએસએમઈ એકમો સ્ટાર્ટઅપ જે છે એમને સરકાર જે રીતે વિવિધ પ્રોત્સાહનો આપે છે, ઇવન તમને ખ્યાલ હશે મિશન કોવિડ સુરક્ષા, ભારતમાં જે જે કંપનીઓને રસી બનાવવી હતી, ક્લિયર છે, જે જે કંપનીઓ સંશોધન કરી રહી હતી સરકારે એમને જરૂરી તમામ સહયોગ આપ્યો. તો જરૂરી નથી કે જાહેર લાભ જે છે, જાહેર સેવાઓનો લાભ, જાહેર ચીજવસ્તુઓનો લાભ તમને અને મને નાગરિકોને જ મળે, કંપનીઓને, સ્ટાર્ટઅપ્સને બધાને મળે. લેટ સે ફોર એક્ઝામ્પલ, આપણે આ પુનાવાલા સાહેબની કંપની છે, બરાબર છે, સેરમ ઇન્સ્ટિટ્યૂટ, તો સેરમ ઇન્સ્ટિટ્યૂટની જે વેક્સિનેશન છે કોવિડશિલ્ડ, આઈ થિંક, હા, કોવિડશિલ્ડ, તો કોવિડશિલ્ડના થર્ડ ફેઝના ટ્રાયલ હતા એના માટે ફંડિંગ સરકારે આપ્યું હતું, તો એ શાસનની પ્રક્રિયાનો ભાગ નથી. માનો કે આઈસીએમઆરના સહયોગથી જ આપણી કોવેક્સિન જે છે ભારત બાયોટેકે વિકસાવી હતી, ઝાયડસ કેડિલાને પણ ભારત સરકારે સહયોગ આપ્યો હતો. તો આ શાસનની પ્રક્રિયા ન કહેવાય? યસ, ચોક્કસપણે કહેવાય. તો શાસન એટલે શું? જાહેર વહીવટની પ્રક્રિયા કે જેના અંતર્ગત જાહેર લાભ જે છે એ નિર્ધારિત લાભાર્થી સુધી પહોંચાડવામાં આવે, અથવા નિર્ધારિત લાભાર્થીને જાહેર લાભની ઉપલબ્ધિ જે પ્રક્રિયા અંતર્ગત કરાવવામાં આવે એને કહેવાય શાસન. છે ને લિંક, મેં કીધું તું લિંક છે, આને શું કીધું? જાહેર વહીવટની પ્રક્રિયા કીધું, આ આની સાથે લિંક છે. હવે જોજો, હા, ગુડ ગવર્નન્સ છે ને એ તમારા શાસન સાથે લિંક છે, માટે જ મેં આ રીતનો એરો આપ્યો છે. જુઓ, ગુડ ગવર્નન્સ એટલે શું? ગુડ ગવર્નન્સનું એક્ઝામ્પલ તમને આપવું હોય તો પેલા હું એક્ઝામ્પલ આપીને વાત કરું, પછી તમને ઓકે એટલે ગુડ ગવર્નન્સ શું નહીં સમજાશે. માનો કે આજે તમારે, લેટ સે ફોર એક્ઝામ્પલ, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હોય તો પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. હા, માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમારે 7, 12 અને 8A ના મહેસૂલી દસ્તાવેજ જોતા હોય તો આજે તમને મળી રહ્યા છે. હા, મળી રહ્યા છે. પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા આજે સરળ થઈ ગઈ છે. યસ, પેલા કેટલું આ બધી વસ્તુ અઘરી હતી. પેલા ડ્રાઇવિંગ લાયસન્સમાં તો કેવું હતું, તમે ત્યાં, હવે તો ઓનલાઈન અપોઇન્ટમેન્ટ છે બધી વસ્તુઓની, રાઈટ? તો એમ કહી શકાય કે ડ્રાઇવિંગ લાયસન્સ પહેલાંય મળતું હતું, પહેલાંય 7, 12, 8 તમને મળતી હતી, પહેલાંય પાસપોર્ટ મળતા હતા, પણ જે મેળવવાની પ્રક્રિયા હતી એમાં જે તે નાગરિકો છે એને થોડીક અગવડતા પડતી હતી, અથવા તો એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તો આ મુશ્કેલીઓને દૂર કરી અને સરકાર એક પ્રોસેસ એવી તૈયાર કરી કે જેમાં જે તે વ્યક્તિને જાહેર સેવાઓ મેળવવી હોય, જાહેર લાભ મેળવવા હોય, તો એને ઓછામાં ઓછી અગવડતા પડે. તો ચલો, ગુડ ગવર્નન્સ એટલે શું? તો સિમ્પલી, હવે ગુડ ગવર્નન્સ છે એ શું છે? એક પ્રકારનું શાસન જ છે. તો કીધું, શાસનની એક કાર્યપ્રણાલી, શાસનની એક કાર્યપ્રણાલી, શાસનનું એક સ્વરૂપ કે જેમાં લાભાર્થી વ્યક્તિને, લાભાર્થી વ્યક્તિ કોઈ પણ હોઈ શકે, નાગરિકો, વિદેશી નાગરિકો, પેઢીઓ, કંપનીઓ, તો લાભાર્થી વ્યક્તિને જાહેર લાભ, જાહેર ચીજવસ્તુ કે સેવાઓ મેળવવામાં ઓછામાં ઓછી અગવડતા પડે, અને અન્ય શબ્દમાં કહીએ તો બિનજરૂરી હાલાકી, મુશ્કેલીનો સામનો કર્યા વગર સરળતાથી એની ઉપલબ્ધિ થાય એને કહીશું આપણે સુશાસન. સુશાસનના ઉદાહરણો માનો કે જોઈએ આપણે આજે. ઓકે, શાસનની એક એવી વ્યવસ્થા કે જેમાં રાજ્યના નાગરિકો અને અન્ય વ્યક્તિઓને જાહેર ચીજવસ્તુઓ કે સેવાઓનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછી અગવડતા, ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે.
ઉદાહરણ તરીકે તમને ડ્રાઇવિંગ લાયસન્સ લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા આજે સરળ થઈ ગઈ છે. પહેલા તમને લર્નિંગ લાયસન્સ આરટીઓમાં મળતું, તમારે જિલ્લા કક્ષાએ આવવું પડતું, હવે લર્નિંગ લાયસન્સ તમને તાલુકા કક્ષાએ જ મળી જાય છે, આઈટીઆઈમાં મળી જાય છે. આ સિવાય માનો કે વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરી, એ પણ શાસનનું ગુડ સારામાં સારું એક્ઝામ્પલ, સુશાસનનું સારામાં સારું એક્ઝામ્પલ કહી શકાય. કેમ તો પહેલા એવું હતું કે યુપી બિહારમાંથી કોઈ શ્રમિકો માનો કે ગુજરાતમાં આવતા હતા, હવે એ લેબર છે તો સ્વાભાવિક છે એ પણ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટનો લાભાર્થી હશે, તો એને પણ રાહત ભાવે અનાજ મળવા પાત્ર હશે. પણ થતું હતું એવું કે એને જે રાહત ભાવે અનાજ મળતું હતું એ જે તે યુપી બિહાર ઓરિસ્સાના જે ગામમાં હોય ત્યાં જ મળે. હવે એ માનો કે ગુજરાતમાં સુરત અથવા ગુજરાતમાં મોરબી કે રાજકોટમાં ઉદ્યોગોમાં આવ્યા ધારો કે, તો હવે અહીંયા તો એને મળતું નથી, તો અહીંયા તો એને મોંઘા ભાવનું અનાજ લેવું પડતું હતું. કાયદો શું કહેતો તો વ્યક્તિ લાભાર્થી છે, વ્યક્તિને લાભ મળવા પાત્ર છે, પણ માત્ર એ પોતાના વતનથી દૂર હતો તો મેળવી નહોતો શકતો, તો એને તો એક આર્થિક ભારણ આવતું હતું ને, કારણ કે બજારમાંથી ઘઉં લેવા જવા પડતા હતા. તો હવે શું કર્યું સરકારે, વન નેશન વન રેશન કાર્ડ લાગુ કરી એ સ્તંભ આપી અને ભારતના ગમે ખૂણામાંથી તમે આજે અનાજ મેળવી શકશો. ક્લિયર છે? તો એ છે તમારું સુશાસનનું એક્ઝામ્પલ. આ સિવાય પેલા એવું હતું કે તમે કરવેરો ભરી દો, આવકવેરાનું રિટર્ન ભરી દો, તો રિટર્ન ભર્યા પછી ક્લિયર છે ઇન્કમ ટેક્સ છે એની આકારણી કરે, એસેસમેન્ટ કરે. એ કેવું રેન્ડમ લેવામાં આવ્યો, જે કઈ પણ રિટર્ન 100 રિટર્ન ભરવામાં આવ્યો હોય તો કોઈ પણ રેન્ડમલી 2-5 રિટર્ન લેવામાં આવે અને જોવામાં આવે કે ભાઈ આમાં વ્યક્તિએ એમ કીધું છે કે હા ભાઈ મારે 5 લાખ કર ભરવાનો થાય છે, મારી આવક XYZ હતી અને 5 લાખ કર ભરવાનો થાય છે, હું આ 5 લાખ કર ચૂકવી દઉં છું. પણ આવકવેરા વિભાગ એની આકારણી કરે કે ના ના આ ભાઈને તો આ XYZ આવક સામે 7 લાખ ટેક્સ ભરવાનો થાય છે. તો પેલા આ પ્રક્રિયા હતી ને સામસામે બેસીને થતી, અધિકારી તમારી તમને બોલાવવામાં આવે અને અધિકારી તમારી સામે આકારણી કરતા હતા. હવે આ પ્રક્રિયા જે છે ક્લિયર છે ઓનલાઈન કરી દેવામાં આવી, તમારે ત્યાં જવાની જરૂર નથી, ફેસલેસ એસેસમેન્ટ. તો આ પણ સુશાસનનું ઉદાહરણ થઈ શકે. પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાનું સરળીકરણ પેલા કેટલી ટફ હતી કોકને પૂછજો, તો નાગરિકોને અગવડતા થતી હતી, અસુવિધા થતી હતી, તો હવે એ પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી. યસ ચોક્કસપણે, તો એ સુશાસનનું ઉદાહરણ કહી શકાય, યસ કહી શકાય. માનો કે કોરોના સામે રસીકરણની ભારતમાં શરૂઆત થઈ ત્યારે શું કહેતા હતા કે રજિસ્ટ્રેશન કોવિન પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. પછી આ બદલાવ જે છે રજિસ્ટ્રેશન જે છે એ કર્યા વગર તમે રસી મેળવી શકશો, કારણ કે ખબર પડી કે પેલા તો કોવિન પર રજિસ્ટ્રેશન કરાવવું હોય સ્માર્ટફોન હોવા જોઈએ. ઓકે, સ્માર્ટફોન હોવા જોઈએ અને ઉપર જતા એ રજિસ્ટ્રેશન કરતા આવડવું જોઈએ, તો ડિજિટલ સાક્ષરતા છે તો એ ધ્યાનમાં રાખ્યું કે ના ભાઈ કદાચ આપણે રજિસ્ટ્રેશનની વાત કરીએ છીએ તો કદાચ બધા લાભાર્થીઓને ઝડપથી રસી નહીં આપી શકીએ, તો બદલાવ કરી દીધો. તો આ જે છે શાસન જે છે એની એવું સ્વરૂપ, શાસનનું એવું સ્વરૂપ કે જેમાં તમારે જાહેર લાભ જાહેર સેવાઓ મેળવવામાં ઓછામાં ઓછી હાલાકીનો સામનો કરવો પડે. તો હવે એના પછી શું આવી શકે, એના પછી આવે ગુડ ગવર્નન્સ, સોરી ઈ ગવર્નન્સ. ઈ ગવર્નન્સ એટલે શું? ઓકે, પેલા એક પ્રશ્ન એ થાય કે એક સામાન્ય શાસન પ્રક્રિયા જે છે, એક સામાન્ય શાસન પ્રક્રિયામાં શું હોય, એક સામાન્ય શાસન પ્રક્રિયામાં શું હોય તો તમે એને સુશાસન કહી શકો. સામાન્ય શાસન પ્રક્રિયા જે છે ક્લિયર છે એમાં શું હોય તો તમે એને સુશાસન કહી શકો. ઓબ્વિયસલી સ્વાભાવિક છે કે એક શાસનની પ્રક્રિયામાં પારદર્શિતા હોવી જોઈએ, જવાબદેહી હોવી જોઈએ. યસ, ઉત્તરદાયિત્વ, જવાબદેહી, ક્લિયર છે, સંવેદનશીલતા હોવી જોઈએ. પછી તો કે એમાં સમાવેશક પણ હોવું જોઈએ. લાભ મેળવવાનો થાય, માનો કે જાહેર વિતરણ વ્યવસ્થાની વાત કરીએ તો એક એક સમુદાયને લાભ મળે ને બીજાને ન મળે તો ચાલે? તો એ તો ના ચાલે. તો જો અહીંયા લખ્યું છે કે શાસનમાં પારદર્શિતા હોવી જોઈએ, સંવેદનશીલતા હોવી જોઈએ, જવાબદેહી ઉત્તરદાયિત્વ હોવું જોઈએ. માનો કે GPSCની કાર્યરીતિ છે એમાં આ ત્રણેય વસ્તુ તમને જોવા મળે છે. સમજવા માટે GPSCની આપણી જે કાર્યરીતિ છે, યસ, એમાં આ ત્રણેય વસ્તુ જોવા મળે છે. આમ તો બધું જોવા મળે છે પણ આ ત્રણ વિશેષ. માનો કે તમને આન્સર શીટ નથી આપી દેતા, તમને OMR શીટ આપે છે ને, તો એ પારદર્શિતા. માનો કે આપણે OMR શીટમાં આન્સર શીટમાં થોડા ટાઈમ પહેલા આપણે પ્રશ્નની રજૂઆત કરી હતી તો આપણી રજૂઆત સાચી હતી, તો એમને ઉત્તરદાયિત્વ નક્કી કર્યું કે હા ભાઈ આ વસ્તુ ખોટા માર્ક્સ અપાઈ ગયા છે, તો એમને સુધારો કર્યો, ઉત્તરદાયિત્વ થયું.
સંવેદનશીલતા રિઝલ્ટમાં ફેરફાર થયો, એમાં એક ઇક્વિટી હોવી જોઈએ. ઇક્વિટી એટલે શું? સિમ્પલી ઇક્વિટી એક એવો ન્યાય પોલિટીમાં તમે ન્યાય અને સમાનતા ભેગી કરો ને એની અને અને તમને જે ફિલિંગ મળે ન્યાય અને સમાનતાને બેને ભેગા કરો અને જે તમને એમ લાગે એ વસ્તુ એક ફિલિંગ તમને જે થાય એ થાય ઇક્વિટી. સમાવેશકતા, બધાને લાભ મળવો જોઈએ. એફિશિયન્ટ એન્ડ ઇફેક્ટિવ, માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ એવું કીધું હોય કે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા તમારામાંથી કોઈ વ્યક્તિ છે એને માનો કે માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ વોલ્ટન બિઝનેસ સ્કૂલની અંદર એડમિશન મળે, કેમ્બ્રિજમાં હાર્વર્ડમાં એડમિશન મળે. તમારી અગર પાસપોર્ટ ના હોય તો તો પાસપોર્ટ એક સમયની અંદર મળી જવો જોઈએ, કારણ કે તમને પાસપોર્ટ નહીં મળે ત્યાં સુધી તમે જઈ નહીં શકો. અને તમારે માનો કે જે ટાઈમે હાજર થવાનું એ ટાઈમે નહીં થાવ તો બની શકે તમારું એડમિશન આટલી મોટી કોલેજમાં કેન્સલ થઈ જાય. ભાગીદારી હોવી જોઈએ સહભાગીઓની, બધા ભેગા મળીને કામ કરશે તો સુશાસન થશે. ખાલી કલેક્ટર ઓફિસમાં કામ સારું થાય એવું જરૂરી નથી. કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત કચેરી, તાલુકા કક્ષાની કચેરીઓ સંમતિ આધારિત હોવી જોઈએ. માત્ર ઉપરથી નિર્ણય લઈ લેવામાં આવે, નીચેલા લેવલ પર કહી દેવામાં કે આવું કરવાનું છે એવું ના ચાલે, એમનો ફીડબેક પણ લેવો જોઈએ. આ બધી વસ્તુને આપણે ડિટેલમાં પણ સમજીશું. કાયદાના સિદ્ધાંતનું અનુકરણ થવું જોઈએ, અર્થાત ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ, ભ્રષ્ટાચાર તરફદારી જેવા દૂષણોનો સામનો ન કરવો પડે. તો જ્યારે શાસનમાં આ બધી વસ્તુ હોય, તમને ક્વેશ્ચન આવે કે શાસન ક્યારે સુશાસન બનશે, તો આ બધી વસ્તુઓ તમારે લખવાની છે. હું તમને કોર્સમાં ઉપયોગ કરતા પણ શીખવાડીશ કે આ વસ્તુને કઈ રીતે તમારે આન્સર રાઇટિંગમાં ઉપયોગ કરવો. તો હોપફુલી તમે શાસન અને સુશાસન તો સમજી ગયા. ઈ શાસન એટલે શું? તો ઈ શાસન જે છે સુશાસનની એક કાર્યપ્રણાલી, સુશાસનનું એક સ્વરૂપ કે જેમાં લાભાર્થી વ્યક્તિને જાહેર સેવાઓની ઉપલબ્ધિ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી નો ઉપયોગ કરી ઘર આંગણે કરાવવામાં આવે છે. માનો કે પહેલા તમારે 7-12 જોતા હતા, તાલુકે જવું પડતું હતું. આજે તમે પંચાયતમાંથી ઈ ધરા ઉપના પહેલાથી કરી શકો છો. હા, યસ. તો ઈ શાસન એટલે એમ કહી શકાય, ઈ શાસનની ઘણી બધી વ્યાખ્યાઓ છે. ક્લિયર છે? મેં 3 વ્યાખ્યા મને જે સિમ્પલ લાગી ક્લિયર છે એ મેં મૂકી છે. મૌલિક રીતે બનાવેલી વસ્તુ છે. ઈ ગવર્નન્સ એ સુશાસનનો એક ભાગ જ છે કે જેમાં રાજ્યના નાગરિકો અને અન્ય વ્યક્તિઓને જાહેર ચીજવસ્તુ તો નહીં આવે, ચીજવસ્તુની તો ઈ ડિલિવરી કઈ રીતે કરી શકાય? યસ, તો આપણે સિમ્પલી શું લખીશું? જાહેર સેવાઓ. ક્લિયર છે? જાહેર સેવાઓ જે છે, જસ્ટ પ્રિન્ટ મિસ્ટેક છે, અહીં આગળ મેં જાહેર સેવાઓ લખ્યું હતું. જાહેર સેવાઓ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, અથવા તો સ્માર્ટ શાસન કાર્યરત કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારની કામગીરીની પ્રક્રિયામાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો. હજી કદાચ તમને એમ લાગતું હોય કે આ પણ મારા ખ્યાલથી આ બેસ્ટ વસ્તુ છે. સુશાસનની એક કાર્યપ્રણાલી કે જેમાં લાભાર્થીઓ જે છે એમને જાહેર સેવાઓનો લાભ મોબાઈલના ટેકનોલોજીના માધ્યમથી, તો ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના માધ્યમથી ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાહેબ ઉદાહરણ આપો ને. પીએમ કિસાન હેઠળ કોઈને ખેડૂતને ક્યાંય કચેરીએ જવું પડે છે 6,000 રૂપિયામાંથી 2,000 નો હપ્તો લેવા માટે? ના, એમના ખાતામાં જ જાય છે. માનો કે માતૃવંદના યોજના છે, કે પછી ગંગા સરસ્વતી બહેનો, શબ્દ એવો ગંગા સરસ્વતી આપણે સારા સંસમાં ઉપયોગ, જે વિધવા બહેનો છે ક્લિયર છે, એમને જે સહાય મળે છે સીધી એમના ખાતામાં જાય છે. ક્લિયર છે? તો કોઈ પણ જે ડીબીટીના માધ્યમથી, ડીબીટી જે છે ને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એ બધી વસ્તુ તમે ઈ ગવર્નન્સનું ઉદાહરણમાં લખી શકો. 7-12 વિગત, કરવેરાનું રિટર્ન ભરવા માટેની ઓનલાઈન પ્રક્રિયા, પહેલા રિટર્ન તમારે લેખિતમાં આપવું પડતું હતું, અથવા તો માનો કે આજે પોલીસ આગળથી તમારે NOC જોઈએ છે, ના વાંધા પ્રમાણપત્ર પાસપોર્ટમાં એ બધા માટે જોઈએ, તો પહેલા તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હતા. હવે ગુજરાત સરકારે એક ઈ સાઇન સોફ્ટવેર વિકસાવ્યું છે કે તમે ઓનલાઈન અરજી કરો, પોલીસ જે છે એ સિમ્પલી ઈ સાઇન સોફ્ટવેરની મદદથી તમને ના વાંધા પ્રમાણપત્ર આપી દેશે, પોલીસ સ્ટેશન જવાની પણ જરૂરિયાત નથી. ઈ કાર્ડ, ઈ રૂપી કાર્ડ પ્રાઇમ મિનિસ્ટરે લોન્ચ કર્યું છે, યસ, તો એ પણ તમારું ઈ ગવર્નન્સનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી વિદ્યાંજલિ યોજના સમથિંગ એવું હતું, ક્લિયર છે? બેઝિકલી ઓનલાઈન એજ્યુકેશન જે છે સરકાર દ્વારા
ई विद्या, प्रधानमंत्री ई विद्या कार्यक्रम, घरे बैठा छोकराओं ने भणतर थियो। यस, इवन कोविड 19 नो टाइम हतो ने तो अत्यारे जे पांच राज्यों की चूंटनी चाली रही थी एमा कोई पण व्यक्ति एमएलए माटे चूंटनी लड़वा मांगतो होय तो एने फॉर्म भरवानुं थाय तो ए फॉर्म भरवानी नॉमिनेशन नी प्रक्रिया हती ए पण ऑनलाइन करवामां आवी थी। तो ए पण ई गवर्न ई इलेक्शन कमीशन नुं जे सुविधा वेब पोर्टल छे, यस, एनी ऊपर जई अने तमे नामांकन पत्र दाखल करी शकता हता। આ સિવાય તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ફાસ્ટર સિસ્ટમ લાગુ કરી છે, ફાસ્ટર સિસ્ટમ જે છે, ક્લિયર છે, એ લાગુ કરી છે। પેલા કેવું હતું કે કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટે માનો કે ઓર્ડર કર્યો કોઈ વ્યક્તિ જેલમાં હોય અને એને માનો કે રિલીઝ કરવાનો, એને મુક્ત કરવાનો ઓર્ડર કરે તો ઘણી વખત કેવું હોય કે શુક્રવારે ઓર્ડર થયો હોય, હવે સુપ્રીમ કોર્ટમાંથી એ ઓર્ડર જે તે જેલ ઓથોરિટીને પહોંચે એમાં બે ત્રણ દિવસનો વિલંબ થઈ જાય। તો હવે સિમ્પલી સુપ્રીમ કોર્ટે એક એવી કાર્યરીતિ અપનાવી છે કે સુપ્રીમ કોર્ટનો જે કોઈ પણ ઓર્ડર આપવામાં આવશે, સુપ્રીમ કોર્ટે જે કોઈ સૂચન ઇન્સ્ટ્રક્શન આપી હોય, સૂચના આપી હોય જે તે ઓથોરિટીને, જાહેર ઓથોરિટીને, તો સીધી એ ફાસ્ટર સિસ્ટમથી, માનો કે જેલ ઓથોરિટી હશે અથવા પોલીસ હશે, એને જશે કે ભાઈ આ વ્યક્તિને રિલીઝ કરી લ્યો, આ વ્યક્તિને પકડી લ્યો। ક્લિયર છે? તો આ જે છે એ તમારા ઈ ગવર્નન્સના ઉદાહરણ કહી શકાય। માનો કે ગુડ ગવર્નન્સના બીજા ઉદાહરણોમાં તમે લખો તો લેટ સે ફોર એક્ઝામ્પલ દિલ્હી એનસીટી ગવર્નમેન્ટ, કેજરીવાલ ગવર્નમેન્ટ જે છે એમને પણ લેટ સે ફોર એક્ઝામ્પલ પીડીએસ હેઠળ મળવા પાત્ર અનાજ ની ઘર આંગણે ઉપલબ્ધિ કરાવી છે, હા, એમની મહોલ્લા ક્લિનિક, યુનાઇટેડ નેશન, બંનેની આ બંનેની પ્રશંસા કરી ચૂક્યું છે, મતલબ કંઈક તો હશે જ। તો હોપફુલી તમે, ક્લિયર છે, હવે સમજી ગયા હશો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે શું। યસ, લાસ્ટ જસ્ટ બે મિનિટની અંદર તમને આખે આખું ફરીથી એક રિકેપ લઈ લઈએ આપણે। પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓલરેડી જાણીએ છીએ કે સરકારને જે વિકાસલક્ષી સરકારનો એજન્ડા છે, સામાજિક આર્થિક વિકાસનો એજન્ડા છે, એને સિદ્ધ કરવા માટે જે તે યોજનાઓ, કાર્યક્રમો કે પહેલોની ઘડતર કરવામાં આવે છે એની અમલવારી કરાવો, એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગવર્નન્સ। પબ્લિક એડમિનિસ્ટ્રેશનની એક પ્રક્રિયા કે જેમાં જાહેર સેવાઓ અને ચીજવસ્તુઓનો લાભની નાગરિકોને લાભાર્થીઓને ઉપલબ્ધિ કરવામાં આવે। ઉદાહરણ તરીકે મેં તમને કીધું એમ આયુષ્યમાન ભારત હેઠળ તમને આરોગ્ય વીમો આપવામાં આવે, સ્વચ્છ ભારત હેઠળ તમને 12,000 રૂપિયા ટોયલેટ બનાવવા માટે સહાય આપવામાં આવે। ગુડ ગવર્નન્સ, તો કે ભાઈ આ જે તે જાહેર સેવાઓ અને ચીજવસ્તુનો લાભ વ્યક્તિને મળવા પાત્ર છે એ લાભ, ક્લિયર છે, મેળવવામાં વ્યક્તિને ઓછામાં ઓછી હાલાકીનો સામનો કરવો પડે એ છે ગુડ ગવર્નન્સ। યસ, ગુડ ગવર્નન્સ એક શાસનમાં શું શું હોય ત્યારે એને ગુડ ગવર્નન્સ કહી શકો, તો મેં કહી દીધું પારદર્શિતા, સમાવેશકપણું, ત્વરિતતા, અસરકારકતા, લિસ્ટ કરીને આપ્યું છે। ઈ ગવર્નન્સ, તો કે સુશાસનનું એક સ્વરૂપ છે, ક્લિયર છે, કે જેમાં જાહેર સેવાઓની ઉપલબ્ધિ આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના માધ્યમથી લોકોને કરાવવામાં આવે છે, માનો કે ઈ સાઇન સોફ્ટવેર, ફાસ્ટર સિસ્ટમ। યસ, તો આ બધી વસ્તુ જે છે ને, ક્લિયર છે, તમારે આ રીતે પબેડ તૈયાર કરવાનું હોય છે, ક્લિયર છે। જો તમે આ વેથી કરશો ને તો સામેવાળાને વાંચવાની મજા આવશે, ઓનેસ્ટલી સ્પીકિંગ, અને પબેડ જે છે ને એનું જે મગજ ઉપર ભારણ છે ને એ ક્યારેય નહીં રહે। બાકી તો પછી તમને બધાને ખબર છે કે ગમે એવા ગપ ગોળા મૂકો છો, માર્ક તો મળતા જ હશે હોપફુલી, ક્લિયર છે। ઓકે, તો આ હતો આજનો લેક્ચર, આશા રાખી રહ્યો છું કે તમને આ લેક્ચર ગમી ગયો હશે। લેક્ચર ગમે તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો, ક્લિયર છે, કે જેથી મેક્સિમમ લોકોને આ બધી વસ્તુઓનો લાભ મળી રહે, ક્લિયર છે। તો ચલો મિત્રો, ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન।